નમસ્કાર, કેટીવ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા. સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી. સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદમાં કોલેજને સીલ મારવામાં આવ્યું છે. કોલેજને સીલ મારતા રોડ પર અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. રાયપુરમાં વિવેકાનંદ કોલેજને સીલ મારવામાં આવ્યું. રસ્તાના ફૂટપાથ પર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગે 2 મહિના પહેલા સીલ માર્યું હતું. કોલેજને સીલ મારતા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થયું છે. એસ્ટેટ વિભાગે સીલ ન ખોલતા અભ્યાસ પર અસર થઈ છે. રસ્તા પર શિક્ષણ આપી અને દેખાવ કરવામાં આવ્યું છે. જોકે અમદાવાદમાં કોલેજને સીલ મારતા રસ્તા પર શિક્ષણ આપવામાં આવ્યું છે. રસ્તા પર શિક્ષણ આપી દેખાવ કરવામાં આવ્યું છે. જોકે એસ્ટેટ વિભાગ દ્વારા સીલ ન ખોલતા અભ્યાસ પર અસર પડી છે. કોલેજને સીલ મારતા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થયું છે. ત્યારે અમદાવાદમાં કોલેજને સીલ મારવામાં આવ્યું છે. રાયપુરમાં વિવેકાનંદ કોલેજને સીલ મારવામાં આવતા રોડ પર અભ્યાસ કરવામાં આવ્યું છે. રસ્તાના ફૂટપાથ પર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગે 2 મહિના પહેલા સીલ માર્યું હતું. કોલેજને સીલ મારતા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થયું છે. વધુ વિગત સાથે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાયા છે. જે જયેશ, અમદાવાદમાં વિવેકાનંદ કોલેજને સીલ મારવામાં આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓને રસ્તા પર શિક્ષણ આપવામાં આવ્યું છે. શું છે વધુ વિગત? પછી વાત કરવામાં આવે તો જે કોલેજ ના ગઈકાલના વિદ્યાર્થીઓ હતા તેમના જે ડોક્યુમેન્ટ છે તે કોલેજની અંદર જતા જે અત્યારે આ ફિલ્મ મારતા વિદ્યાર્થીઓ ત્યાં ભણી શકતા નથી. વિદ્યાર્થીઓને બીજી એડમિશન લેવું હોય, જે વિદ્યાર્થીઓ જે પોતે પણ બીજી એડમિશન લઈ શકતા નથી, કેમ કે જોવા જઈએ તો સીલ માર્યા પછી તે દરવાજો ખુલી શકતો નથી ને કોલેજ છે તે સદસર બંધ છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને પણ એ મૂંઝવણ છે કે જે આ કોલેજ બંધ છે તો બીજી કોલેજમાં એડમિશન લેવું છે તો એડમિશન પણ કેવી રીતે લઈ શકે ને. ખાસ કરીને કે અહીંયા ત્યાં હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે, તેનું ભણતર ના બગડે એટલી અનોખો વિરોધ સાથે આવી ભણવાનું ફૂટપાથ ઉપર જ જે શાળાના જે પ્રોફેસરો છે તેમને વિદ્યાર્થીઓને ભણાવવાનું વાત કરી છે. આ વિરોધ પણ કર્યો હતો અને માંગ પણ કરી હતી. અમુક સામાજિક જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા માંગ પણ કરવામાં આવી હતી કે કોલેજ જે કોલેજની સીલ મારી છે તે દિલ્હીમાં જલ્દી ખોલવામાં આવે. પરંતુ એક વાત અહીંયા બીજી પણ પ્રશ્ન ઉદ્ભવતી વાત છે, જે ખાનગી રેસ્ટોરન્ટ છે જેમને પરમિશન નથી, તેમને પોતાની જવાબદારી ઉપર જે રેસ્ટોરન્ટ ખોલવા માટે કહ્યું છે તો જે શિક્ષણનું ધામ છે તે શિક્ષણના ધામ પર જે પ્રાથમિક રીતે સુવિધાઓ લોકોને મળી રહે અને અસર ખુલે તેની માટે એમસી કેમ નથી રસ દાખવતી તેવો પણ લોકો પ્રશ્ન કરી રહ્યા છે. કેમ કે જે પાસે બીયુ પરમિશન નથી, ફાયર પરમિશન નથી, તેવા રેસ્ટોરન્ટને ખોલવાની પરમિશન એમસી આપે છે તો સાથે આ વિજ્ઞાન ધામ છે તેને આ જેલ કેમ નથી ખોલાતું. જૂની ઇમારતને લઈને સીલ ત્યાં મારવામાં આવ્યું છે તો એ ઇમારત ચાલુ ના કરવામાં આવે, કોલેજનું શિક્ષણ ના ચાલુ કરવામાં આવે તો જ્યાં સીલ છે તે ખોલવામાં આવે તો લોકોના ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ લઈને પણ બીજી એડમિશન લઈ શકે. અને જો આમાં હજારો વિદ્યાર્થીઓ ભણે છે અને જે ગરીબ વિદ્યાર્થીઓ છે એ વિસ્તારના જે વાત કરીએ પૂર્વ વિસ્તારના ત્યાં ભરવા આવે છે તે લોકોને ખાસી સપોર્ટ પડી જાય છે. એટલે જે આજે વિરોધ રૂપે ફૂટપાથ ઉપર લોકોને ભણાવવાનું શરૂ કર્યું છે, જે શિક્ષકો છે જે પ્રોફેસરો છે તેમને વિદ્યાર્થીઓને આખી ફૂટપાથ ઉપર ભણાવવાનું શરૂ કર્યું છે. એમસીને પણ આગળ પણ જે આવેદન પણ આવી ચૂક્યું છે પણ એમસીને જેવડી રીતે સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં પ્રે સ્કૂલ છે તે લોકોને પ્રે સ્કૂલમાં ફાયરની પરિવર્તન ના હોય જેવું ના હોય તે લોકોને પોતાના રિક્સ ઉપર ચાલુ કરવા માટે તેમને રાયપુરમાં વિવેકાનંદ કોલેજને સીલ મારવામાં આવ્યું છે. એસ્ટેટ વિભાગે 2 મહિના પહેલા સીલ માર્યું હતું. કોલેજને સીલ મારતા વિદ્યાર્થીઓનું ભાવિ અટવાયું છે.